સ્વરૂપ જ્ઞાનીને પુણ્ય પાપ અડે નહીં. દાદા, જંતુનાશક દવા આપણે બનાવીએ અને પછી એ ખેતરમાં છાંટીએ, એમાં કેટલાય જીવો મરી જાય છે, તો પછી એમાં પાપ લાગે કે ના લાગે? પછી એ દવા બનાવવી એ પાપ કહેવાય કે નહીં? હા, કારણ કે એ દવા જીવો મારવાના ઉદ્દેશથી જ બને છે. દવા લાવે છે તે જીવો મારવાના ઉદ્દેશથી જ લાવે છે, અને દવા નાખે છે તે જીવો મારવાના ઉદ્દેશથી જ નાખે છે. એટલે બધું પાપ જ છે. પણ એમાં હેતુ એવો છે કે પાક વધારે સારા થાય, વધારે પાકે. એવું છે. આ પાક શેના આધારે થાય છે? ખેડૂત શેના આધારે ખેડે છે? શેના આધારે વાવે છે? એ બધું શેના આધારે ચાલે છે એ હું જાણું છું. આ બધું નહીં જાણવાથી લોકોના મનમાં એમ થાય છે કે આ તો મારા આધારે ચાલતું હતું, આ તો મેં દવા છાંટી તેથી બચ્યું. હવે આ આધાર આપવો એ જ ભયંકર પાપ છે, અને નિરાધાર થયું કે એ બધું પડી જાય. તો પછી પુરુષાર્થ ક્યાં ગયો? પુરુષાર્થ તો શું બને છે એને જોવું જાણવું એ જ પુરુષાર્થ છે, બીજું કંઈ નહીં. બીજું મનના વિચારો આવે છે એ ફાઇલ છે, એને તો તમારે જોવાના છે, બીજા ડખામાં ઉતરવાનું નહીં. તો પછી આ ખેતી કરવી કે ના કરવી? ખેતીનો વાંધો નહીં, પણ પેલો પાપનો ભાર વધે તેનું શું? એવું છે, આ જ્ઞાન પછી તમને તો પાપ હવે અડે નહીં ને. તમે પોતે હવે ચંદુભાઈ નથી રહ્યા. તમે ચંદુભાઈ હો ત્યાં સુધી પાપ અડે. હું ચંદુભાઈ છું એવું નક્કી છે તમને? ના. તો પછી પાપ ક્યાંથી અડે? આ ચાર્જ જ નહીં થાય ને. જે ખેતી આવી હોય તેટલાનો નિકાલ કરવાનો, એ ફાઇલ છે. આવી પડી તે ફાઇલનો સમભાવે નિકાલ કરવાનો. પણ જો મારા કયા પ્રમાણે હું શુદ્ધાત્મા છું, ક્યારેય પણ ચૂકે નહીં, તો ગમે એટલી દવા નાખશે તોય એને અડશે નહીં, કારણ કે પોતે શુદ્ધાત્મા છે. અને દવા નાખનારો કોણ? ચંદુભાઈ છે. અને તમને જો દયા આવતી હોય તો તમે ચંદુભાઈ થઈ જાઓ. એ દવા બનાવવાથી, વેચવાથી, ખરીદવાથી, નાખવાથી એને કર્મનો બંધ લાગે કે નહીં? હા, પણ એ તો દવાઓના કારખાના જેમણે કરેલા છે એ બધા મને પૂછે કે દાદા હવે અમારું શું થશે. મેં કહ્યું મારા કયા પ્રમાણે રહેશો તો તમને કશું થનાર નથી. દાદા, એટલે એનો અર્થ એવો થયો કે શુદ્ધાત્મા ભાવથી હિંસા કરી શકાય ને? હિંસા કરવાની વાત જ નથી. શુદ્ધાત્મા ભાવમાં હિંસા હોય જ નહીં, કરવાનું કશું જ ના હોય ને. તો પછી આચાર સંહિતાની દ્રષ્ટિએ દોષ ના કહેવાય? આચાર સંહિતાની દ્રષ્ટિએ દોષ ના કહેવાય. આચાર સંહિતા ક્યારે હોય? કે તમે ચંદુભાઈ છો ત્યાં સુધી આચાર સંહિતા, તો એ દ્રષ્ટિએ દોષ જ કહેવાય. પણ આ જ્ઞાન પછી હવે તમે તો ચંદુભાઈ નથી, શુદ્ધાત્મા થઈ ગયા, અને તે તમને નિરંતર ખ્યાલમાં રહે છે. હું શુદ્ધાત્મા છું એવો નિરંતર આપણને ખ્યાલ રહેવો એ શુક્લ ધ્યાન છે. હું ચંદુભાઈ છું એ અહંકારી ધ્યાન છે. આપણા મહાત્માઓ આટલા છે પણ કોઈએ દુરુપયોગ કર્યો નથી. આમ મને પૂછે ખરા અને પાછા કહે છે કે અમે ધંધો બંધ કરી દઈએ. મેં કહ્યું ના, ધંધો બંધ થાય તો બંધ થવા દેજો, ને બંધ ન થાય તો ચાલવા દેજો. હિંસક વેપાર. દાદા, આ જે ધંધો પહેલા કરતા હતા, જંતુનાશક દવાઓનો ધંધો, તે વખતે એમને વાત નહોતી બેસતી મગજમાં કે આ કર્મના હિસાબે જે ધંધો આવ્યો છે એમાં શું વાંધો છે? કોઈને માંસ વેચવાનું હોય તો એમાં એનો શું વાંક? એના તો કર્મના હિસાબમાં જે હતું એ જ આવ્યું ને. એવું છે ને, પછી અંદર શંકા ના પડી હોય તો ચાલ્યા કરત, પણ આ શંકા પડી એ એમની પુણ્યને લઈને, જબરજસ્ત પુણ્ય કહેવાય, નહીં તો આ જડતા આવત. ત્યાં કંઈ જીવો મર્યા તે ઘટ્યા નહીં, તમારા જ જીવો અહીં મરી જાય ને જડતા આવે.
જાગૃતિ બંધ થઈ જાય, ડલ થઈ જાય. હજુ એ જૂના મિત્રો મને મળે છે બધા, તો બધાને એમ કહું છું કે એમાંથી નીકળી જાઓ. અને એમને 50 દાખલાઓ બતાવ્યા કે જો આટલો ઊંચે ચડેલો નીચે પડી ગયો, પણ પછી બધાને નહીં બેસતું હોય મગજમાં, પછી ઠોકર ખાઈને બધા જ પાછા નીકળી ગયા. એટલે કેટલું પાપ હોય ત્યારે હિંસાવાળો ધંધો હાથમાં આવે એવું છે ને. આ હિંસક ધંધામાંથી છૂટી જાય તો ઉત્તમ કહેવાય. બીજા ઘણા ધંધાઓ હોય છે. હવે એક માણસ મને કહે છે, મારા બધા ધંધા કરતા આ કરિયાણાનો ધંધો બહુ નફાવાળો છે. મેં એમને સમજણ પાડી કે જીવણા પડે છે ત્યારે શું કરો છો જુવારમાં અને બાજરીમાં બધામાં? ત્યારે કહે, એ તો અમે શું કરીએ, અમે ચાળી નાખીએ, બધું એ કરીએ, એની પાછળ માવજત કરીએ, પણ એ રહી જાય તેને અમે શું કરીએ? મેં કહ્યું, રહી જાય તેનો અમને વાંધો નથી, પણ એ જીવડાના પૈસા તમે લો છો તોલમાં? હા, ભલે 2 તોલા. નર્યું આ તે કંઈ લાઈફ છે? એ જીવનો તોલ થાય એકાદ તોલો, એ તોલના પૈસા લીધા. ઉત્તમ ધંધો જવેરીનો. એટલે પુણ્યશાળીને કયો ધંધો મળી આવે? જેમાં ઓછામાં ઓછી હિંસા હોય એ ધંધો પુણ્યશાળીને મળી આવે. હવે એવો ધંધો કયો? હીરા માણેકનો, કે જેમાં કશું ભેળસેળ નહીં. પણ એમાંય જો કે અત્યારે ચોરીઓ જ થઈ ગઈ છે, પણ જેને ભેળસેળ વગર કરવો હોય તો કરી શકે. એમાં જીવડા મરે નહીં, કશી ઉપાધિ નહીં. અને બીજે નંબરે સોના ચાંદીનો. અને સૌથી વધારેમાં વધારે હિંસાનો ધંધો કયો? આ કસાઈનો, પછી આ કુંભારનો. પેલા નિભાડા સળગાવે છે ને, એટલે બધી હિંસા જ છે. દાદા, ગમે તે હિંસાનું ફળ તો ખરું જ ને? હિંસાનું ફળ તો ભોગવવાનું જ ને? કે પછી ભાવ હિંસા હોય કે દ્રવ્ય હિંસા હોય, તે લોકો ભોગવે જ છે ને. આખો દાડો તરફડાટ તરફડાટ. જેટલા હિંસક ધંધાવાળા છે ને, એ ધંધાવાળા સુખી ના દેખાય. એમના મોઢા પર તેજ ન આવે કોઈ દાડોય. જમીન માલિક હળ ના ફેરવતો હોય તેને બહુ અડે નહીં, ખેડનારને અડે, એટલે એ સુખી ના હોય. પહેલેથી નિયમ જ છે આ બધો, એટલે ધીસ ઇઝ બટ નેચરલ. આ ધંધા મળવા ને એ બધું નેચરલ છે. જો તમે બંધ કરી દો ને, તોય એ બંધ થાય એવું નથી, કારણ કે એમાં કશું ચાલે એવું નથી. નહીં તો આ બધાએ લોકોને મનમાં વિચાર આવે કે છોકરો સૈન્યમાં જાય ને મરી જાય તો મારી છોકરી રાંડે, તો આપણા દેશમાં એવો માલ પાકે જ નહીં. પણ ના, એ માલ દરેક દેશમાં હોય જ, કુદરતી નિયમ એવો જ છે. એટલે આ બધું કુદરત જ પકવે છે, આમાં કંઈ નવું હોતું નથી. કુદરતનો આની પાછળ હાથ છે, એટલે બહુ એ રાખવાનું નહીં. પુનસારીનો ધંધો કયો મળી આવે? જેમાં ઓછામાં ઓછી હિંસા હોય એ પુનસારીનો ધંધો મળી આવે. એ ધંધો કયો? હીરા માણેક નો. શું જેમાં કશું ભેળસેળ નહીં, પણ એ જો અત્યારે ચોરીઓ થઈ ગઈ છે, પણ જેને ભેળસેળ કરવો હોય તો કરી શકે, જીવડા મરે નહીં, કશું ઉપાય નહીં. અને પછી બીજા નંબર હો ના ચોધીનો. અને સૌથી વધારે હિંસાનો ધંધો કયો? કસાઈ નો, પછી આ કુંભાર નો, પેલો નિવાળા અર્ગાવા છે ને, એ હિંસા. હિંસક ધંધા વાળા છે ને, જેટલા હિંસક ધંધા છે ને, એ ધંધા વાળા સુખી ના દેખાય, એમના મોઢા પર તેજ ના આખો. ખેડૂત ખાતેદાર હળ ના ફેરવતો હોય, જમીન માલિક હળ ના ફેરવતો હોય, તેને ના અડે બહુ. અડે પેલા ને હળ ખેડનાર ના અડે, એટલે સુખી ના થાય. પહેલેથી નિયમ આ બધો. છોકરો ત્યાં આગળ એમાં જાય, સૈન્યમાં ભરતીમાં જાય, તો હું મરી જાય છોકરી રોડે કે છે. એટલે આખા દેશમાં છે એવો માલ પાકે નહીં, પણ એ બધા દરેક દેશમાં હોય જ માલ પાકે, કુદરતી નિયમ એવો જ છે.
એટલે બધું આ કુદરત જ પકવચાવામાં કોઈ નવું હતું, કુદરત આની પાછળનો હાથ, એટલે બહુ એ રાખવાનું નહીં જરૂર. સંગ્રહ એ હિંસા. દાદા, વેપારી નફાખોરી કરે, કોઈ ઉદ્યોગપતિ કે વેપારી મહેનતના પ્રમાણમાં ઓછું વળતર આપે અથવા કોઈ મહેનત વગરની કમાણી થાય તો એ હિંસાખોરી કહેવાય? એ બધી હિંસાખોરી જ છે. હવે એ ફોગટની કમાણી કરી ને ધર્મ કાર્યમાં નાણાં વાપરે તો તે કઈ જાતની હિંસા કહેવાય? જેટલું ધર્મ કાર્યમાં વાપર્યું, જેટલું ત્યાગ કરી ગયો, એટલો ઓછો દોષ બેઠો. જેટલું કમાયો હતો, 1,00,000 રૂપિયા કમાયો હતો, હવે એ 80,000નું દવાખાનું બંધાવ્યું તો એટલા રૂપિયાની એને જવાબદારી ના રહી, 20,000ની જ જવાબદારી રહી. એટલે સારું છે, ખોટું નથી. લોકો લક્ષ્મીને સંગ્રી રાખે છે તે હિંસા કહેવાય કે નહીં? હિંસા જ કહેવાય. સંઘરવું એ હિંસા છે. બીજા લોકોને કામ લાગે નહીં ને. લક્ઝુરિયસ લાઈફ જીવવા માટે સંહાર કરીને વધારે લક્ષ્મી પ્રાપ્ત કરીએ તો એ શું કહેવાય? એ ગુનો જ કહેવાય ને. જેટલો ગુનો હોય એટલો આપણને દંડ પડે. જેટલા ઓછા પરિગ્રહથી જીવાય એ ઉત્તમ જીવન છે.